जो स्टार्ट करिए आपणे तो काले आपणे छेल्ले माहिती सॉरी सहसंबंधक मेळवानी पद्धतिओ जोईती। सहसंबंधक मेळवानी त्रण पद्धतिओ हती। कई त्रण पद्धतिओ? तो के विकीर्ण आकृतिनी रीत, त्यार पछी हती न्यूनतम वर्गोनी सॉरी गुणन प्रघातनी रीत, अने छेल्ली रीत हती क्रमांक सहसंबंधकनी रीत। तो आज आगर जो ही है तो स्टार्ट करवा जा रही है विकीर्ण आकृति रीत। तो समझिए पहला विकीर्ण आकृति रीत। हवे विकीर्ण आकृति रीत में केवु होय छे तो आलेख पत्र पर बिंदुओं दर्शावाना होय छे अने एना घनिष्ठताना पांच प्रकार छे। विकीर्ण आकृति नी रीते सहसंबंधांक मेळवाना पांच प्रकार। विकीर्ण आकृति नी रीत थी सहसंबंधांक मेळवाना पांच प्रकार। जेमा पहलू छे संपूर्ण धन सहसंबंध। संपूर्ण धन सहसंबंध तो जो जयरे अपने आकृति दौरी एटले कि एक एक्स अक्ष लीए सीधी लाइन में, जयरे बीजो सॉरी वाई अक्ष लीए आडी लाइन पर आप लीए एक्स अक्ष। एक्स अक्ष और वाई अक्ष जयरे आप दौरता हो त्यारे तो शू करशू आप जयरे बिंदुओं आप दर्शावाना थाय अने बिंदुओं एक सीधी रेखा में ऊपर नी तरफ मळे एटले के अहींया पहलू बिंदु मळे, एक पहलू बिंदु अहींया मळी गयो। त्यार बाद आपणने एनाथी सीधी ज लाइन में ऊपर नी तरफ मळे। आ पहलू बिंदु मळ्यु, अहींया मळ्यु बीजू बिंदु, आ एक सीधी लाइन में ऊपर नी तरफ जता बिंदुओ मळे तो एने શું કહેવાય છે સંપૂર્ણ ધન સહસંબંધ। તો શું લખી શકાય? જો વિકીર્ણ આકૃતિમાં બધા બિંદુઓ એક જ સુરેખા પર ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતા હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે। તેમ કહેવાય જો બધા જ બિંદુઓ ઉપરની તરફ જતા હોય। ટૂંકમાં સંપૂર્ણ ધન સહસંબંધ એટલે કેવી લીટી? તો કે સીધી ઉપરની તરફ જતી હોય એવી લીટી। આ એનો સિમ્બોલ છે, સીધી ઉપરની તરફ જતી હોય એવી લીટી એટલે શું થશે? સંપૂર્ણ ધન સહસંબંધ। તો બીજું છે સંપૂર્ણ ઋણ સહસંબંધ, તો આનાથી એકદમ વિરુદ્ધ આવશે સંપૂર્ણ ઋણ સહસંબંધ। યાદ રાખજો પાંચ પ્રકારના સંબંધ આવે વિકીર્ણ આકૃતિમાં, એમાં પહેલો સંબંધ આપણે ભણ્યા સંપૂર્ણ ધન સહસંબંધ, હવે જોવાનું છે સંપૂર્ણ ઋણ સહસંબંધ। તો સંપૂર્ણ ઋણ સહસંબંધમાં શું આવશે? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ તો આવશે જ, કારણ કે આકૃતિ છે એટલે આ આપણો એક્સ અક્ષ છે, જ્યારે એક મિનિટ આ આપણો વાય સોરી આ આપણો વાય અક્ષ આવ્યો। હવે આપણે કયો અક્ષ દોરવાના છીએ? એક્સ અક્ષ।
આપણો એક્સ અક્ષ છે. હવે બિંદુઓ કેવા મળે? તો કે સીધી રેખામાં નીચેની તરફ, પણ કઈ તરફથી? તો કે ડાબી તરફથી. એટલે ઉપર હોય બિંદુ, ત્યાર પછી કન્ટિન્યુઅસલી નીચેની તરફ બિંદુઓ મળતા રહીએ, તો આ આપણા માટે શું થશે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ડાબી બાજુએથી જમણી બાજુ નીચેની દિશામાં અથવા નીચે તરફ જતા હોય એવા મળે તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. એમ કહેવાય. તો આનો સિમ્બોલ શું આવશે? તો કે નીચેની તરફ આવતી રેખા. સંપૂર્ણ ધનમાં શું હતું? ઉપરની તરફ જતી રેખા. જ્યારે સંપૂર્ણ ઋણમાં શું આવશે? નીચેની તરફ આવતી રેખા. સંપૂર્ણ ધન એટલે ઉપરની તરફ જતી રેખા, જ્યારે સંપૂર્ણ ઋણ એટલે શું થશે? નીચેની તરફ આવતી રેખા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ત્રીજું છે, ત્રીજો સંબંધ આપ્યો છે આંશિક ધન સહસંબંધ. તો આંશિક ધન સહસંબંધ કેવો આવશે? તો કે એમાં પણ બિંદુઓ તો એક્સ અક્ષ અને વાય અક્ષ પર જ આવશે. બિંદુઓ ક્યાં આવશે? એક્સ અક્ષ અને વાય અક્ષ પર. તો આપણે આ પહેલો દોર્યો હોય વાય અક્ષ, હવે આપણે દોરશું એક્સ અક્ષ. એક વાય અક્ષ અને એક એક્સ અક્ષ. હવે શું કહ્યું છે? તો જો વિકિરણ આકૃતિના બધા બિંદુઓ એક સુરેખા પર ન હોય, પણ સુરેખાની આસપાસ ડાબી બાજુએથી જમણી બાજુએ ઉપરની તરફ જતા હોય, એટલે કે એક સુરેખામાં હોય તો સંપૂર્ણ ધન કહેવાય, પણ એક બિંદુ અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, પછી એક અહીંયા હોય, એક અહીંયા હોય. જો આ એક સીધી રેખામાં નથી, પણ એક સીધી રેખાની કેવા છે? આસપાસમાં છે. એક સીધી રેખામાં નથી, પણ એક સીધી રેખાની આસપાસ છે. એટલે જો વિકિરણ આકૃતિમાં બધા બિંદુઓ એક સુરેખા પર ન હોય, પરંતુ એક સુરેખાની આસપાસ અથવા આજુબાજુ ડાબી બાજુએથી જમણી બાજુએ ઉપરની તરફ જતા હોય એવા
मळे तो ते बे चल वच्चे आंशिक धन सहसंबंध छे एम कहेवाय। जो नीचेनी तरफथी ऊपरनी तरफ एक सीधी रेखामां जता होय तो संपूर्ण धन सहसंबंध, पण एक सीधी रेखामां नहीं, एक सीधी रेखामां न होय पण નીચેની તરફથી ઉપરની તરફ જતા હોય પણ એક સીધી રેખા ન હોય, જો અહીંયા તમને જેમ બતાવેલા છે એમ એક સુરેખાની આસપાસ જઈને મળતા હોય તો એને આંશિક ધન સહસંબંધ કહે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આંશિક ઋણ સહસંબંધ। तो એમાં પણ એ જ રીતે પહેલા આપણે y અક્ષ દોરીએ છીએ, પહેલા આપણે y અક્ષ દોરશું અને y અક્ષ પર પછી આપણે x અક્ષ દોરશું, કારણ કે આલેખ પત્ર પર આપણે બિંદુઓ દર્શાવવાના છે। તો આ આપણો y અક્ષ થઈ ગયો, હવે આપણે x અક્ષ દોરીએ છીએ। તો y અક્ષ અને x પર x અક્ષ પરના બિંદુઓ જો એક સીધી રેખામાં નીચેની તરફ આવે તો એ સંપૂર્ણ ઋણ સહસંબંધ, પણ એક સીધી રેખામાં ન આવે, એક સુરેખાની આસપાસ થઈ અને નીચેની તરફ મળતા હોય, એક સુરેખાની આસપાસ થઈ અને નીચેની તરફ મળતા હોય તો એ આપણા માટે કેવો સંબંધ કહેવાશે? આંશિક ઋણ સહસંબંધ। એટલે કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક સુરેખા પર ન હોય પરંતુ એક સુરેખાની આસપાસ ડાબી બાજુથી જમણી બાજુએ નીચે તરફ મળતા હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે। એમ કહેવાય જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક સુરેખા પર ન હોય પરંતુ એક સુરેખાની આસપાસ ડાબી બાજુએથી જમણી બાજુએ નીચેની તરફ મળતા હોય, એટલે ડાબી બાજુથી જમણી તરફ નીચેની બાજુએ આવતા હોય, બરોબર, હંમેશા આલેખ ડાબી બાજુએથી દોરાશે, કારણ કે આપણો વાય અક્ષ ડાબી બાજુએથી સ્ટાર્ટ થાય, બરોબર, એટલે ડાબી બાજુએથી જમણી બાજુએ નીચેની તરફ મળતા હોય તો તેને આપણે શું કહીએ છીએ? આંશિક ઋણ સહસંબંધ કહીએ છીએ, તેને આપણે શું કહીશું? આંશિક ઋણ સહસંબંધ। અને પાંચમો પ્રકાર આપણે જોઈએ તો એ છે, પાંચમો પ્રકાર છે સહસંબંધનો અભાવ। તો સહસંબંધનો અભાવની જો આપણે વાત કરીએ તો આપણો વાય અક્ષ છે, જ્યારે અહીંયા આપણને મળ્યો છે એક્સ અક્ષ, ત્યારબાદ જો બિંદુઓ વિખરાયેલા હોય એટલે કોઈ ચોક્કસ આકાર ન હોય, ચોક્કસ રેખા ન હોય તો એને આપણે શું કહીએ છીએ? સહસંબંધનો અભાવ।
લેખ બિંદુ અહીંયા જોવા મળે કે અહીંયા જોવા મળે, કોઈ રેખા વગર કોઈ પણ પ્રકારનો આકાર નિર્માણ પામતો નથી, તો એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું સહસંબંધનો અભાવ. એટલે જો વિકિર્ણ આકૃતિ પર આવેલા બિંદુઓ, બધા બિંદુઓ, જો વિકિર્ણ આકૃતિ પર બધા બિંદુઓ યાદચ્છિક રીતે, યાદચ્છિક એટલે કોઈ પણ બરોબર યાદચ્છિક રીતે વિખરાયેલા હોય, એટલે કે કોઈ ચોક્કસ આકાર કે સૂર્યખામાં ન હોય, ત્યારે તે બે ચલ વચ્ચે શું કહેવાય છે? તો કે સુરેખ સહસંબંધનો અભાવ કહેવાય છે. સુરેખ સહસંબંધનો અભાવ કહેવાય છે. હવે આગળ વાત કરીએ તો સ્વાધ્યાય 1.2.1 માં પહેલો પ્રશ્ન આપણે ગણવાનો છે. સ્વાધ્યાય 2.1 માં પહેલો પ્રશ્ન, જ્યાં આપણને પૂછે ભાવ અને પુરવઠો, એ પહેલા આપણે વિકિર્ણ આકૃતિ દોરી અને એનું અર્થઘટન કરવાનું છે. તો પહેલા આપણે વાય એક્સ દોરીશું. આ આપણો વાય એક્સ થઈ ગયો. હવે આપણે એક્સ અક્ષ બનાવીશું. જે લોકો પાસે આલેખ પોથી છે એ આલેખ પોથીમાં જ આ આકૃતિ દોરે, અને જેની પાસે નથી એ વસાવી લે. તો આ આપણો એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે જો એક્સ અક્ષ ઉપર આપણને ભાવ આપ્યો છે, જેમાં ઓછામાં ઓછો ભાવ 11 અને વધુમાં વધુ ભાવ 17 આપ્યો છે, તો આ લેખ કટ કરતા તમે શીખા છો ઊંધા ઝેડ આકારથી. એટલે અહીંયા લખશું 10, 11, 12, 13, 14, 15, 16, 17. અહીંયા આપણે લખશું ભાવ. હવે જો પુરવઠો ઓછામાં ઓછો 12, વધુમાં વધુ 50, તો અહીંયા આપણે લખતા જઈશું 5, 10, 5, 5 નું અંતર 15, 20, 25, 30, 35, 40, 45, 55. અહીંયા લખશું પુરવઠો 1000 એકમોમાં. પુરવઠો 1000 એકમોમાં, જ્યારે ભાવ રૂપિયામાં. તો સ્ટાર્ટ કરીએ તો અહીંયા ઉપર લખશું, પહેલા તો પ્રમાણ માપ લખી નાખવાનું. પ્રમાણ માપ ફરજિયાત આલેખ દોરીએ ત્યારે. તો પ્રમાણમાં 2 હોય, એક્સ અક્ષ પર 1 સેમી બરાબર આપણે કેટલા રૂપિયા લીધા? તો જો બધા વચ્ચે 1-1 નું અંતર છે એટલે આપણે 1 રૂપિયો લીધો, એટલે 1 સેમી બરાબર 1 રૂપિયો. જ્યારે વાય અક્ષ પર 1 સેમી બરાબર આપણે કેટલા કેટલા નું અંતર છે? તો 5-5 નું અંતર છે એટલે 5000 એકમ, કારણ કે અહીંયા 5000 એકમો આપણે લીધા બરાબર 1000 એકમમાં છે. તો પહેલું જ આપણે દર્શાવીએ, જ્યારે 14 રૂપિયા ભાવ હતો ત્યારે પુરવઠો કેટલો હતો? તો કે 32, એટલે 30 ની ઉપર 2, અને 10 ખાના વાળો આલેખ હશે તો 30 ની ઉપર કેટલા આવશે? 4.
30 ની ઉપર 4 ત્યાર પછી 16 રૂપિયા ભાવ થયો તો એકમો કેટલા થઈ ગયા તો કે 50 ત્યાર પછી 12 રૂપિયા ભાવ થયો તો એકમો કેટલા થઈ ગયા તો કે 20 ત્યાર પછી 11 રૂપિયા ભાવ થયો તો એકમો કેટલા થઈ ગયા 12 12 એટલે 10 ની ઉપર 5 ખાના વાળો આલેખ હોય એ લોકોએ કેટલા કરવાના છે તો 5 ખાના વાળો આલેખ હોય એને 2 લેવાના અને 10 ખાના વાળો આલેખ હોય એને 4 લેવાના ત્યાર પછી 15 ની ઉપર 45 13 30 જ્યારે 13 એકમ હતા ત્યારે કેટલું હતું 30 ત્યાર પછી આપ્યું છે 17 53 એટલે 50 ની ઉપર 3 17 53 50 ની ઉપર 3 તો જો આ નીચેથી ઉપરની તરફ આકૃતિ મળે છે પણ એક સીધી રેખામાં મળતી હોય એવું નથી અને સીધી રેખામાં મળતી હોય એવું ન હોય તો શું લખાશે અહીં અર્થઘટન છે હું અહીંયા તમારે નીચે લખવાનું થાય હું અહીંયા બાજુમાં લખું છું અહીં ભાવ અને પુરવઠા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય ભાવ અને પુરવઠા વચ્ચે કેવો સહસંબંધ કહેવાશે આંશિક ધન સહસંબંધ ત્યારબાદ આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 2 જો શું આપ્યું છે જાહેરાત ખર્ચ અને નફો તો પહેલા તો x અક્ષ અને y અક્ષ બનાવી નાખશું આ આપણો y અક્ષ થઈ ગયો આ આપણો x અક્ષ થઈ ગયો હવે જો જાહેરાત ખર્ચ 5 થી લઈને 11 સુધી આપ્યો છે એટલે આપણે પહેલા આલેખ કટ કરશું કારણ કે અહીંયા 0 હોય અહીંયા લખશું 5 6 ત્યાર પછી આપણે લખશું 7 ત્યાર પછી 8 9 10 11 નીચે 12 લખી અને એ x દર્શાવી દઈશું હવે અહીંયા લખશું જાહેરાત ખર્ચ શેમાં આપ્યો છે 10,000 રૂપિયામાં 10,000 રૂપિયા હવે વાય ચલની વાત કરીએ તો એમાં નફો આપ્યો છે આ 7 થી લઈને 13 સુધી આપ્યો છે તો 7 થી લઈને 13 સુધી હોય એટલે આપણે શું કરશું તો કે એને પણ આલેખ કટ કરી દઈશું એને પણ આલેખ કટ કરશું ને અહીંયા દર્શાવતા જઈશું 6 7 8 9 ઉપર થોડુંક લખશું 9 8 9 10 11 12 13 બરાબર આ રીતે આપણે એને શું કરતા જઈશું દર્શાવતા જઈશું તો હવે બાજુમાં લખશો આપણે નફો જે 1,00,000 રૂપિયામાં આપ્યો છે નફો 1,00,000 રૂપિયામાં તો આપણે ચલ દર્શાવી દઈશું પ્રમાણ માપમાં પ્રમાણ માપ એક્સ અક્ષ બરાબર 1 સેમી બરાબર 10,000 રૂપિયા 1 1 ગુણ્યા 10 કરવાના કારણ કે જો
નીચે 10,000 માં આપ્યો છે એટલે 10,000 રૂપિયા જ થાય છે. એક એક નું ભલે આપણે માપ લીધું પણ થાય છે 10,000 રૂપિયા. એટલે 10,000 રૂપિયા જ્યારે વાય અક્ષ પર 1 સેમી બરાબર 1,00,000 રૂપિયા. તો હવે પાંચે કેટલું આવશે? તો કે પાંચે આવશે 8. છયે કેટલું આવશે? તો કે છયે આવશે 7. પછી સાતે કેટલું આવશે? તો કે સાતે આવશે 9. ત્યારબાદ જોઈએ 8 10, ત્યારબાદ જોઈએ 9 13, 10 12, 11 13. તો આ પણ આપણને આલેખ કેવો મળે છે? એક સીધી રેખામાં ઉપરની તરફ મળે છે. એક સીધી રેખામાં કેવી બાજુ મળે છે? ઉપરની તરફ મળે છે. તો આ આપણા માટે કેવું થશે? તો કે સીધી રેખા નથી. જો ઉપરની તરફ જાય છે પણ સીધી રેખામાં નથી મળતો, એટલે મળે છે પણ સીધી રેખા નથી, ઉપરની તરફ ડાબી બાજુએથી જમણી બાજુએ. તો આપણા માટે કેવું થશે? તો કે આંશિક ધન સંબંધ. તો અહીંયા લખવાનું અર્થઘટન, નીચે તમારે લખવાનું અહી જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. બરોબર, આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ત્રીજો દાખલો અને 2.1 નો છેલ્લો દાખલો. એમાં દૈનિક ન્યૂનતમ તાપમાન આપ્યું છે અને ગરમ કપડાનું વેચાણ આપ્યું છે. પણ ન્યૂનતમ તાપમાન તમે જોવો તો 5 થી લઈને 24 સુધી આપ્યું છે, જ્યારે ગરમ કપડાનું વેચાણ 8 થી લઈને 70 સુધી આપ્યું છે. તો આલેખ થોડીક એવી અલગ રીતે બનશે. જો પહેલા તો આપણે વાય અક્ષ બનાવીએ તો આ આપણો વાય અક્ષ થઈ ગયો. તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે જો તમારે બનાવવાના છે 5 થી લઈને 24 આપ્યા છે, એટલે આપણે 5 5 ના અંતર રાખીને બનાવશું. તો 5 10 15 20 અને 25. શું લખશું અહીંયા? દૈનિક ન્યૂનતમ તાપમાન. દૈનિક ન્યૂનતમ તાપમાન, દૈનિક ન્યૂનતમ તાપમાન. બરોબર. હવે આગળ આપણે વાત કરીએ તો ગરમ કપડાનું વેચાણ 1,000 એકમમાં આપ્યું છે, પણ એ 8 થી આપ્યું છે, એટલે આપણે 5 10 15 20 25 30 35 40 45 55 60 65 અને 70 સુધી લઈશું. અહીંયા આપણે લખશું ગરમ કપડાનું વેચાણ 1,000 એકમમાં. તો પ્રમાણમાં આપણે જોઈએ તો એક્સ અક્ષ બરાબર 1 સેમી બરાબર 5
डिग्री सेल्सियस बराबर अपने पांच पांच नो अंतर लीधो एटले पांच डिग्री सेल्सियस ज्यारे वाई अक्ष पर एक सेमी बराबर 5000 कपड़ा ना एकमो 5000 कपड़ा ना एकमो। हवे जो आपणे आलेख दोरता जाइए 12 35 तो 10 थी 5 खाना वाळो होय एने केटली लाइन आवशे तो के 2 लाइन अने 10 खाना वाळो आलेख हशे एने 4 लाइन एटले अहींया बिंदु मळशे 12 35। ત્યારબાદ છે 20 10 એટલે 20 અહીંયા છે 20 જ્યારે સેલ્સિયસ હોય ત્યારે એકમો 10। ત્યારબાદ 8 45 એટલે 8 એકમો હોય ત્યારે 45। પાંચે 70 5 એકમો હોય ત્યારે 70 15 એકમો હોય ત્યારે 20 અને 24 એકમો હોય ત્યારે 8 એટલે 25 થી 5 ખાના વાળા એ 1 અને 10 ખાના વાળા એ 2 બરોબર। તો આ રીતે આપણને બિંદુઓ મળે છે તો આનું અર્થઘટન શું કરી શકાય તો અર્થઘટન કરી શકાય અહીં દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે। આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય। આંશિક એટલા માટે કારણ કે આ સીધી રેખામાં નથી, જો સીધી રેખામાં હોત તો સંપૂર્ણ આવત, પણ સીધી રેખામાં નથી એટલે કેવું આવશે આંશિક ઋણ સહસંબંધ છે। તો આપણે ત્રણ પ્રકારના આલેખ જોયા, આંશિક ધન સહસંબંધ જોયા 2 આલેખ અને 1 જોયો આંશિક ઋણ સહસંબંધ। આલેખ પત્ર પર આલેખ દોરવાના છે, ગુણન પ્રઘાતની રીતના સૂત્રો આપણે આવતીકાલે જોવાના છે, બીજું વિકર્ણ આકૃતિની ગુણ અને મર્યાદા પણ આવતીકાલે પહેલા જોઈશું। તો એ પહેલા જે સહસંબંધના જેટલા પ્રકાર છે 5 પ્રકાર કયા કયા, તો કે સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ, આને ખાસ તૈયાર કરી રાખવા, આ 5 પ્રકારને ખાસ તૈયાર કરી રાખવા।